વરાછા શિરડીધામ સોસાયટીની અંદર આવેલી પંચદેવ સોસાયટીમાં મધ્યરાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને એક હીરા દલાલના મકાનને ટાર્ગેટ કરી ઘરની ગેલેરીના લોખંડના સળિયાને પહોળા કરી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ કબાટમાં મૂકેલા રોકડા રૂપિયા 2.35 લાખ અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 4 લાખની મતા ચોરી કરી તસ્કરો ભાગી છૂટ્યા હતા. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગુંદાળા ગામના વતની અને હાલ વરાછા શિરડીધામ સોસાયટીની અંદર પંચદેવ સોસાયટીમાં રહેતા 65 વર્ષીય કાંજીભાઈ મુરજીભાઈ લાખાણી હીરા દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. કાંજીભાઈ દલાલીના કામ અર્થે મુંબઈ ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને ટાર્ગેટ કરી ત્રાટક્યા હતા. ત્યારબાદ મકાનના ગેલેરીનો સળિયો પહોળો કરી બંગલાના કમ્પાઉન્ડમાં ઘૂસ્યા હતા. ત્યારબાદ રસોડાના રૂમમાં દરવાજાનો નકુશો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. કબાટનો લોક તોડી અંદર મૂકેલા રોકડા રૂપિયા 2.35 લાખ રૂપિયા 87,500નું સોનાનું મંગળસૂત્ર રૂપિયા 25,000ની સોનાની બુટ્ટી 37,500નું સોનાનું મંગળસૂત્ર રૂપિયા 12,500ની સોનાની વીટી અને ચાંદીના પાયલ કંદોરા અને જાંજરી મળી કુલ રૂપિયા 4 લાખથી મતાની ચોરી કરી તસ્કરો ભાગી છૂટ્યા હતા. આ ચોરી અંગે મોટા વરાછા સ્નેહ મુદ્રા સોસાયટીમાં રહેતી કાંજીભાઈની પુત્રી કૃષ્ણાબેન પુષ્પકભાઈ ગાબાણીને જાણ થઈ હતી. તેમણે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. કંટ્રોલ રૂમે વરાછા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે આજુબાજુ તપાસ કર્યા બાદ કૃષ્ણાબેનની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીને પકડવા આજુબાજુના સીસીટીવી કેમેરાના ફૂટેજો ચેક કરવાની કામગીરી હાથ ધરી છે.